છો બધા? હવે આજે આપણે ધોરણ 6માં વિજ્ઞાન એમાં યુનિટ નંબર છે 10, એમાં આપણે પેજ નંબર 101 ઉપરથી આજે જોવાનું છે. ગયા વખતે ત્યાંથી આપણે બાકી હતું. એમાં ટોપિક છે 10.6, કોઈ વક્ર રેખાની લંબાઈ માપવી. કોઈ વક્ર રેખા હોય એની લંબાઈ કેવી રીતના માપવી આપણે એ જોવાનું છે. આપણે કોઈ વક્ર રેખાની લંબાઈ મીટર સ્કેલ વડે માપી શકતા નથી. જો આપણે કોઈ વક્ર રેખા હોય એની લંબાઈ મીટર સ્કેલ વડે માપી શકતા નથી, કારણ કે વક્ર એટલે શું થાય, વળાંકવાળું થાય. તો એમાં લંબાઈ આપણે મીટર કે સ્કેલ, એટલે સ્કેલ તો આપણે સીધી લાઈનમાં હોય એના વડે આપણે માપી શકતા નથી. વક્ર રેખાની લંબાઈ માપવા માટે આપણે દોરીનો ઉપયોગ કરીએ છીએ. જો વક્ર રેખા હોય તો એનો ઉપયોગ શેમાં થાય છે? આપણે દોરીનો ઉપયોગ કરવો પડે, કારણ કે જો રેખા વાંકી હોય તો આપણે દોરી પણ વાંકી વળી શકે, સ્કેલ પણ વાંકી વળી શકે નહીં. તેથી આપણે એને શેનો ઉપયોગ કરીએ છીએ? દોરીનો ઉપયોગ કરીએ. જ્યારે દોરી આપણે પછી જ્યારે જે માપ આવ્યો એમાંથી આપણે સીધી કરી નાખીએ અને પછી આપણે મીટર પટ્ટી દ્વારા માપી લઈએ એટલે આપણને એનું માપ મળી જાય. હવે જો તમને પ્રવૃત્તિ 4 આપેલી છે, એમાં શું કીધું છે જો એ તમારે જાતે જ કરવાનું છે અને વાંચી લેવાનું છે. એકવાર, વક્ર રેખા એ બીની લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરો. જો એ બી માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરો. દોરીના એક છેડા પરથી ગાંઠ બનાવો. આ ગાંઠને બિંદુ એ પર રાખો. હવે દોરીને તમારી આંગળી તથા અંગૂઠાની મદદથી ખેંચાયેલી રાખો અને તેના નાના નાના ભાગને રેખા અનુસાર રાખીને માપો. આ બિંદુ પર તમારા એક હાથથી દોરીને પકડો. તમારા બીજા હાથથી દોરીના છેડા થોડા ભાગના વક્ર રેખા અનુસાર ફેલાવો. આ પ્રક્રિયાને પુનરાવર્તિત પેજ નંબર 102 ઉપર કરીને વક્રરેખાના બિંદુ બી સુધી પહોંચો. દોરીનો જે ભાગ બિંદુ બી પર છે તેને નિશાનીથી અંકિત કરો. હવે આ દોરીને મીટર સ્કેલ પર ફેલાવો. દોરીની શરૂઆતની ગાંઠ તથા તેના બીજા છેડા પર નોંધેલી નિશાનની વચ્ચેની લંબાઈ માપો. આ માપ વક્રરેખા એ બીની લંબાઈ છે. જો પહેલાં તમારે શું કરવાનું છે, કોઈ વક્ર આપેલો હોય એના દોરી વડે કઈ રીતના માપવો? તો એક છેડા પહેલાં દોરી પકડી રાખવાની આપણે ગાંઠ બાંધીને, પછી શું કરવાનું? તો કે દોરી જે વળાંકવાળો જે ભાગ છે એના બીજા હાથ દ્વારા આપણે વળાંકના સ્વરૂપે આપણે એને આપવાનું છે. ત્યારબાદ બીજા છેડાના બી બિંદુ સુધી આપણે પહોંચાડવાનું. ત્યારબાદ પછી દોરી ત્યાંથી લઈ લઈ અને મીટર પટ્ટી દ્વારા આપણે માપીએ તો આપણને ખબર પડી જાય કે વક્રની લંબાઈ કેટલી છે. બરાબર, આપણે જોયું કે અંતર તથા લંબાઈનું ચોક્કસ માપન માપવા માટે અત્યંત ચોકસાઈ રાખવી પડે છે. જો કોઈપણ લંબાઈનું માપવા માટે આપણે અત્યંત ચોકસાઈ રાખવી પડે છે, કારણ કે નગર એમાં થોડોક ફેરફાર જણાઈ શકે છે આપણને, એટલે માપ આપણને ખોટું મળી શકે. અને માપન માટે કેટલાક પ્રમાણભૂત એકમ તથા માપન પરિણામોને વ્યક્ત કરવા માટે આપણને કેટલાક યોગ્ય સાધનોની જરૂર પડશે. એમાં કેટલાક યોગ્ય સાધનોની પણ જરૂર પડે છે આપણે માપવા માટે. અમુક નિશાનીની જરૂર પડે, બોલપેનની જરૂર પડે, ચોપડાની જરૂર પડે, ત્યારબાદ સ્કેલની જરૂર પડે, મીટર પટ્ટીની જરૂર પડે, એવા ઘણા બધા સાધનોની જરૂર પડતી હોય છે આપણે. હવે 10.7, આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ. હવે જો આપણી આસપાસમાં ગતિશીલ વસ્તુઓ એટલે જે ગતિશીલ મીન્સ કે આપણે ક્લાસમાં બેઠા હોય અથવા તો રૂમમાં બેઠા હોય તો જે પંખો ઉપર ફરતો હોય એ શેમાં છે? ગતિશીલમાં છે, કારણ કે એ ગતિ કરે છે. જો એ સ્થિર નથી પંખો તો એને શું કહેવાય? કે ગતિમાં છે એવું કહી શકાય. એટલે આપણી આસપાસની કેટલીક વસ્તુઓ ગતિમાં છે એવું કહેવા માગે છે. ત્યારબાદ હવે આપણે જોવાનું છે 10.7, એવી વસ્તુઓ વિશે વિચારો કે તમે હમણાં જ જોઈ છે. તેની યાદી કોષ્ટક 10.4માં લખો. સ્કૂલ બેગ, મચ્છર, ટેબલ, પાટલી પર બેઠેલા વ્યક્તિઓ, અહીં તહીં જતા લોકો, તેનાથી વિશેષ પતંગિયા, કૂતરા, ગાય, તમારો હાથ, નાના બાળકો, પાણીમાં તરતી માછલી, ઘર, કારખાનું, પથ્થર, ઘોડો, દડો, બેટ, ચાલતી રેલગાડી, સિલાઈ મશીન, દિવાલ, ઘડિયાળના કાંટા પણ હોઈ શકે છે. તમે કેટલીક લાંબી યાદી બનાવી શકતા હોય તેટલી બનાવો. ત્યારબાદ તેમાંથી કેટલી ગતિશીલ છે અથવા તો કેટલી સ્થિર છે? સ્થિર મીન્સ કે ગતિમાં ન હોય એવી વસ્તુ.
તમે એ ધ્યાન આપ્યું હશે કે પક્ષી એક જ સ્થાને હોતા નથી. જો પક્ષી એક સ્થાને હોતા નથી, એ ગતિમાં જ હોય છે. જ્યારે ટેબલ એક જ સ્થાને પડેલું હોય છે, આના આધારે એ સુનિશ્ચિત કર્યું હશે કે કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર. ચાલો આપણે કીડીની ગતિને ધ્યાનપૂર્વક જોઈએ. જો પ્રવૃત્તિ છ એમાં તમને દર્શાવેલી છે, જમીન પર એક સફેદ કાગળની મોટી શીટ ફેલાવો, તેના પર આ ખાંડના કેટલાક દાણા નાખો. કીડીઓ આ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે, તથા તમે થોડી વાર જ કે કાગળની શીટ પર ઘણી બધી કીડીઓ ફરતી જોશો. કોઈ એક કીડીને તે કાગળ પરથી પસાર થઈ જાય છે, તરત જ તેને પેન્સિલના ટપકાના ચિહ્ન વડે અંકિત કરો. એટલે કે પેનના ટપકા વડે એને અંકિત કરો, મીન્સ કે ત્યાં દર્શાવો. જેમ જેમ કીડી આગળ પર ચાલતી જાય, જેમ જેમ કીડી કાગળ પર ચાલતી જાય ચાલતી આગળ વધે તેમ વધે તમે તેમ તેમ પેન્સિલથી ટપકા અંકિત કરતા જાઓ. જો જેમ જેમ કીડી આગળ વધતી જાય, એમ તમે શું કરો, પેન્સિલથી ટપકા અંકિત કરતા જાઓ, એટલે કે દર્શાવતા જાઓ. કેટલાક સમય પછી કાગળની શીટને હલાવીને ખાંડના દાણા અને કીડીઓને દૂર કરો. એ વિવિધ બિંદુઓ તમે જે કાગળ પર અંકિત કર્યા હતા તેને તીરના નિશાન વડે જોડીને કીડીની દિશા બતાવો. એ તમામ બિંદુ કે જે અંકિત કર્યા હતા તે કેટલી, ત્યારબાદ પેજ નંબર 193 ઉપર બતાવો કે તમામ બિંદુ કે જે અંકિત કર્યા હતા તે કેટલીક સેકન્ડના અંતરાલમાં કીડીની ગતિને દર્શાવે છે. ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી હોય છે, ખરું ને? જો ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી હોય છે. પ્રવૃત્તિ 5માં વસ્તુઓના જૂથ બનાવતી વખતે તમે ઘડિયાળ, સિલાઈ મશીન અથવા વીજળીનો પંખો જેવી વસ્તુઓને એક જૂથમાં રાખ્યા હતા. શું આ વસ્તુઓ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કરી શકે છે? પંખાના પાંખે અથવા ઘડિયાળના કાંટા કેવી રીતે ગતિ કરે છે? જો પંખાના પાંખે અથવા ઘડિયાળના કાંટા કેવી રીતે ગતિ કરે છે, તો કે એને વર્તુળાકાર ગતિ આપણે કહી શકાય, બરાબર, અથવા તો આવર્ત ગતિ પણ કહી શકાય. શું આ ગતિ રેલગાડી જેવી છે? ચાલો હવે આપણે કેટલીક પ્રકારની ગતિ જોઈએ, જેમાં આપણને વિવિધ પ્રકારની ગતિને સમજવામાં મદદ કરશે. જો નીચે 10.8 ગતિના પ્રકાર, જો ગતિના કેટલા પ્રકાર છે એના વિશે આપણે જોઈએ. ઓકે, એમાં આપણે જોઈએ તો તમે સીધા રસ્તા પર વાહનની ગતિ, કોઈ પરેડમાં સૈનિકોની માર્ચ પરેડની ગતિ, અથવા કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન કર્યું હશે. આ કેવા પ્રકારની ગતિ છે? 100 મીટર દોડ હરીફાઈમાં પ્રતિસ્પર્ધી પણ સીધી રેખા ઉપર દોડે છે. શું તમે તમારી આજુબાજુ જોઈને એવા પ્રકારના વધારે ઉદાહરણ વિચારી શકો છો? તમારી જાતે કોઈ એવા પ્રકારના ઉદાહરણ વિચારી શકો છો કે આજુબાજુમાં પણ જે ગતિ જોવા મળે છે એ કેવા પ્રકારની ગતિ જોવા મળે છે? આ બધા ઉદાહરણોમાં આપણે એ જોઈએ છીએ કે વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે છે. જો ઘણી વસ્તુ સીધી રેખામાં ગતિ કરે છે, કારણ કે આપણે જો કોઈ વાહન જતું હોય અને અમુક અંતર સુધી રોડ સીધો હોય તો શેમાં ગતિ કરે છે? તો કે સીધી રેખામાં ગતિ કરે છે. અને વળાંકવાળો રોડ હોય, બરાબર, તો આપણને શેમાં ગતિ કરતી જોવા મળે છે? તો કે વર્તુળાકાર ગતિ પણ જોવા મળે છે. આ પ્રકારની ગતિને સરળ રેખીય ગતિ કે સુરેખ ગતિ કહે છે. જો કે સીધી રેખામાં જે ગતિ કરતા હોય એને શું કહેવામાં આવે છે? સરળ ગતિ કહી શકાય અથવા તો સુરેખ ગતિ પણ કહી શકાય. પ્રવૃત્તિ 7, એક પથ્થર લો, તેને દોરીના ટુકડાથી બાંધો, તથા તમારા હાથની મદદથી તેને ઝડપથી ગોળ ગોળ ફેરવો. આવી રમત ઘણા રમી હશે. એક પથ્થરને દોરા સાથે બાંધીને હાથમાંથી આપણે આમ ફેરવીએ, બરાબર, ગોળ ગોળ. પથ્થરની ગતિને ધ્યાનથી જુઓ. આપણે જોઈ શકીએ છીએ કે પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે. જો પથ્થર જે આપણે ગોળ ગોળ ફરે છે પંખાની જેમ, બરાબર, તો કેવી ગતિ કરે છે? તો કે વર્તુળાકાર ગતિ કરે છે. એને આપણે સરળ ગતિ કે સુરેખ ગતિ કહી શકાય નહીં, કારણ કે ગોળ ગોળ ફરે છે. જો સીધી રેખામાં ગતિ કરતા હોય તો તેને આપણે સરળ ગતિ અથવા તો
सरल रेखीय गति के सूर्य गति कही शकाय, बाकी ना कही शकाय। आ गति में पत्थर अंतर तमारा हाथ थी समान रहे छे। आ प्रकार की गति ने वर्तुणाकार गति कहे छे, बराबर। तो नीचे तमने में चित्र देखा लीधु ए बी ए सी, एम जो बड़द छे ई आम पानी थी आपड़े फरे छे, जो तो ये जारे गोल गोल फरे छे ई केवी गति छे, एनी वर्तुणाकार गति छे। त्यारबाद नीचे बी तमने आपेलू छे, जो ई पण एक रमकड़ा जेवुं छे, जारे पवनना हिसाबे आपणे गोल गोल फेरवी शके छे। अने पंखो, पंखो पण केवी गति करे छे, तो के वर्तुणाकार ज गति करे छे। ई कंई चौरस तो फरतो नथी, गोळ ज फरे ने, कंई सीधी रेखामां फरतो नथी, એટલે એને કેવો કહેવાય? વર્તુણાકાર ગતિ, બરાબર। વીજળીના પંખાના પાંખિયા ઉપર અંકિત કોઈ ચિહ્નની ગતિ, કોઈ ઘડિયાળના ચેકન કાંટાની ગતિ વર્તુણાકાર ગતિના ઉદાહરણો છે। વીજળીનો પંખો અથવા ઘડિયાળ એક સ્થાનથી બીજા સ્થાને સ્વયં ગતિ કરી શકતા નથી। જો વીજળીનો પંખો અથવા ઘડિયાળ એક સ્થાનથી બીજા સ્થાને સ્વયં એટલે કે એની જાતે ગતિ કરી શકતા નથી, પરંતુ પંખાના પાંખિયા ફરે છે તથા તેવું જ ઘડિયાળના પેજ નંબર 104 ઉપર તથા તેવું જ ઘડિયાળના કાંટા પર ફરે છે। જો આપણે પંખાના પાંખિયા અથવા ઘડિયાળના કાંટા પર કોઈ જગ્યાએ નિશાન બતાવીએ તો ફરતી વખતે પંખા અથવા ઘડિયાળના કેન્દ્રથી તે ચિહ્નનું અંતર સમાન રહેશે। જો કેન્દ્રથી અને પંખાના કાંટા આપણે જે ફરતા હોય, બરાબર, પંખાના પાંખિયા કે ઘડિયાળના કાંટા, તો આપણે એના નિશાન કરી નાખીએ કેટલા અંતર સુધી ફરે છે, બરાબર, તો એ નિશાન બદલશે નહીં, ત્યાં ને ત્યાં જ રહેશે। હજુ બાજુમાં તમે પંખો દેખાડ્યો છે, એ પણ કેવો આકાર કરે, કેવી ગતિમાં ફરે છે, તો કે વર્તુણાકાર ગતિમાં ફરે છે। કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે। આ પ્રકારની ગતિને આવર્ત ગતિ કહે છે। જો આ પ્રકારની ગતિને કેવી કહે છે? આવર્ત ગતિ। એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન વાર્તા કરી કરતું હોય તો આ પ્રકારની ગતિને આવર્ત ગતિ કહે છે। અહીંયા અંડરલાઈન કરજો, એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે આ પ્રકારની ગતિને આવર્ત ગતિ કહે છે। દોરીથી બાંધેલ એ જ પથ્થર લો જેનો તમે પ્રવૃત્તિ 7માં ઉપયોગ કર્યો હતો। હવે દોરીને તમારા હાથમાં પકડો તથા પથ્થરને દોરીથી લટકાવો, બીજા હાથ વડે પથ્થરને એક જ બાજુ ખેંચો અને બીજી પછી મુક્ત ગતિ કરવા માટે છોડી દો। તે એક લોલક છે। આ લોલક મનોરંજનની સાથે આપણને આવર્ત ગતિ સમજાવવામાં મદદ કરશે। કોઈ લોલકની ગતિ વૃક્ષની શાખાઓની અહીં તહીં લહેરાવું, હિંચકો ખાતા બાળકોની ગતિ, સિતારના તારની ગતિ, વાગતી વખતે ઢોલની સપાટીની ગતિ, આ બધા આવર્ત ગતિના ઉદાહરણો છે, જેમાં વસ્તુઓ એક નિશ્ચિત સમયમાં અંતરાલ પર પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે। પુનરાવર્તન કરે એટલે કે રિપીટ કરે છે, પાછું એની જ કામ કરે છે, વર્ક કરે છે, બરાબર। જો તમને એમાં ચિત્ર દેખાડ્યા છે, ઉપર છોકરી હિંચકે છે, જો એ કેવી છે ગતિ? તો કે આવર્ત ગતિ, એક જગ્યાએથી બીજા સ્થાન પર જાય છે, એ કન્ટિન્યુ ગતિ એનું ચાલુ રાખશે, એટલે કે